tirmo de ahí, allí a veces. Manchines se va a de la solo anda tiempo de la noche, en la que te haga aquí. Bible dice que se te mormó y a jugar a ti. Este ya jugó a tu nasa, ya ve, porque tras madrugada, toma madrugada, ya ve. Pero tirmo de ahí uno de ti. Tirmo de ahí uno de ti, ¿qué? Que જેની પાસે બુદ્ધિ હોય એ આ સમજે એવું લખ્યું છે નિર્માણ ધ્યેય એટલે કે જેને બુદ્ધિ પ્રાપ્ત કરી છે એ વ્યક્તિ તેનો અધ્યાય સમજી શકશે કારણ કે એમાં પ્રભુએ મર્મ રાખ્યા નથી હવે સવાલ એ આવ્યો કે પહેલી સદીમાં જ્યારે યોહાનને આ સંદર્શન થયું ત્યારે કઈ બુદ્ધિની વાત કરતા હશે ટેકનિકલ બુદ્ધિ તો હતી નહીં તો તમે જો જૂનો કરાર અને નવો કરાર વાંચો તો એમના મોટાભાગના વિદ્વાનો શાસ્ત્રને હાથમાં રાખીને બુદ્ધિની વાત કરતા નિયમશાસ્ત્રને રાખીને તો એનો અર્થ એ થયો કે જ્યારે નવો કરાર અને જૂનો કરાર વાંચ્યો છે જેને પ્રભુના વચનોનું થોડું ઘણું જ્ઞાન છે એ જ આ તેરમો અધ્યાય સમજી શકશે એકદમ ક્લિયર થઈ ગયું કે પ્રભુ કહે છે આ અધ્યાયમાં કે જેની પાસે બુદ્ધિ હોય એ આ શીખે એનો બુદ્ધિનો અર્થ થાય છે પ્રભુના વચનોનું જ્ઞાન ખ્યાલ આવી ગયો હવે આજની શરૂઆત કરીએ તેરમા અધ્યાયથી પહેલી કલમ પછી મેં એક સ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું અને તેને 10 શિંગડા અને 7 માથા હતા અને તેના શિંગડા ઉપર 10 ઘૂંઘટ અને તેના માથા ઉપર ઈશ્વર નિંદક નામો હતા આ પહેલી કલમ પૂરી થઈ મારી શરત કઈ છે જેને બાઇબલનો અનુભવ અથવા શિક્ષણ છે એ જ આ સમજી શકે એવું છે કારણ કે એમાં મર્મ નથી મર્મ હોત તો પ્રભુ સમજાવે પણ આ બાઇબલના અભ્યાસીઓને લગતું છે હવે એ સ્વાપદ અને શિંગડા અને માથા અને આ બધું બાઇબલ પ્રમાણે શોધવું પડે તો બાઇબલમાં જઈએ તે પહેલાં પ્રભુની મદદ માગીએ પ્રાર્થના કરીએ કૃપાળુ પિતા આ ઘરમાં બેઠેલા દરેકે દરેક બાઇબલ પ્રેમી છે એમને બાઇબલ સમજવું છે બાઇબલ વાંચવું છે અને બાઇબલ જાણવું છે અને પોતાની સમજ અને બુદ્ધિશક્તિ પ્રમાણે તેઓએ બાઇબલનો ઉપયોગ કર્યો છે પરંતુ જીવતા પ્રભુ આજે વ્યક્તિકરણ જેવા ખૂબ અઘરા પુસ્તકને તમારા વચન આધારે અમે સમજવા માગીએ છીએ માટે અમારી પર કૃપા કરજો અને જે થોડું ઘણું અમે જાણીએ છીએ તેનો ઉપયોગ કરીને અમને આ વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય એવું થવા દેજો આ ઘરમાં બેઠેલા દરેકનો તમે કબજો લો જો બાઇબલ ના જાણતા હોય તો પ્રભુ એ વાંચવાની કોશિશ કરે શોધે ખલખોતર કરે અને એ જ્ઞાન અને એ પ્રકાશ મેળવે એવી દયા અને કૃપા તમારી પાસે માગીએ છીએ હવે અમે શિક્ષણ તરફ જઈએ છીએ માટે ઓ પ્રભુ તમે અમારા મુખના શબ્દો બની જાઓ બાઇબલ એ અમારા મુખથી વહેતું થાય અને આશીષનું ઘર બની જાય એવું તમે થવા દો આ ઘરમાં બેઠેલા દરેકનો તમે સ્વીકાર કરો આવી રહ્યા છે તમને સલામત ઘેરી લાવો નથી આવી શકતા તેમના માલ આ બાજુ વાળો ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના સાંભળીને માન્ય કરો આમે હવે જોજો તમે હું જે કહેવા માગું છું તે બાઇબલ આધારે ક્યાં ને કેવું લાગે છે તું જો સૌથી પહેલી વાત આવી સ્વાપદની
સ્વાપર જૂના કરારને એને પ્રાણી કહેવાતું હતું. નવા કરારમાં ગ્રીક ભાષામાં સ્વાપદ કહેતા હતા, પણ તમને જૂના કરારમાં પ્રાણી શબ્દ જોવાનું મળશે. હવે એ તો સહેલું છે, બાઇબલ મત છે, અને હું આશા રાખું છું કે તમે બાઇબલ સંશોધનો મળી જશે. યોહાને જ્યારે સંદર્શન થયું ત્યારે એને એક સ્વાપદ દેખાયો, એટલે પહેલો પ્રશ્ન એ આવ્યો કે સ્વાપદ વિશે બાઇબલ શું કહે છે. આ પહેલું શોધી કાઢવું પડે, તો એ જે દેખાયું છે તે આપણને મળે. અચ્છા તો સાંભળો, યોહાન પહેલી સદીમાં થઈ ગયો, બે ભાગ પાડી દઈએ, નવો કરાર પહેલી સદી અને જૂનો કરાર એની સાતમી સદી. છઠ્ઠી સદીનો થોડો આગળનો ભાગ, બે જગ્યાએ તમને આ વિશે બાઇબલ કહે છે. અચ્છા, યોહાનને નવા કરારમાં પ્રગટીકરણમાં આ સ્વાપદ દેખાય છે, એટલે કે પ્રાણી દેખાય છે, અને જૂના કરારમાં દાનિયેલને સાતમા અધ્યાયમાં 3-7 કલમમાં 4 સ્વાપદ દેખાય છે, 4 પ્રાણીઓ દેખાય છે. જો હું ગપ્પા નથી માગતો છે, દાનિયેલ 7મો અધ્યાય 3-7 કાઢીને જોઈ લેજો. તમને એમ થાય કે મોડે બોલું છું તો સાચું હશે કે કેમ, તો ખાતરી કરી લેજો. અચ્છા હવે આવ્યું પેલું બુદ્ધિ વગર નહીં સમજાય. તો બુદ્ધિ એટલે જૂના કરારનો ઇતિહાસ, બુદ્ધિ એટલે નવા કરારનો ઇતિહાસ, નવા કરારની માહિતી, જૂના કરારની માહિતી, એને જ આપણે બુદ્ધિ ગણવામાં આવતી હતી. કારણ કે આવા ટેકનિકલ જમાનાની બુદ્ધિ તે વખતે નહોતી, વિમાન પણ નહોતા, પછી મોબાઈલની તો અને ઇન્ટરનેટની તો વાત જ નહીં કરવાની. એટલે બુદ્ધિ શબ્દ છે તે અત્યારના વિજ્ઞાન પ્રમાણે નહીં, એ વિજ્ઞાન પ્રમાણે ને એ લોકોના સમયગાળા પ્રમાણે બાઇબલમાં જોવું પડે. તો હવે જુઓ, તમે હું તમને ઇતિહાસ બતાવું છું. દાનિયેલના વખતમાં જ્યારે એને પેલા 4 પ્રાણી એટલે કે 4 સ્વાપદ જોવાના મળ્યા, ત્યારે એ બાબેલમાં હતો. બાબેલમાં શું કરતો હતો? બાબેલમાં બહુ અગત્યનું છે. શું કરતો હતો? એને ગુલામગીરીમાં પકડી ગયેલા બાબેલને, બાબેલના અધિવાસમાં એને પકડી ગયેલા દાનિયેલને, અને પેલા 7 લાખ મિશકને અભિનંદન. બીજા શબ્દમાં કહું તો ઇતિહાસ એવું કહે છે કે પેલા પરદેશી રાજાએ આ યહૂદી છોકરાઓને કેદ કરેલા. હવે દાનિયેલે જે સ્થાપત દેખાડ્યું જૂના કરારનું, એ પેલા જે એમને કેદ કરી ગયા એના સંદર્ભમાં દેખાડ્યું. બીજા શબ્દમાં તમને કહું, યહૂદી લોકોને નડનાર એ પેલા પ્રાણીમાં દર્શનમાં દાનિયેલને દેખાય. નવા કરારમાં ખ્રિસ્તીઓને નડનાર તે સ્વાપદમાં આવે. ખ્યાલ આવ્યો? આ બુદ્ધિ છે, આમાં કશો મર્મ નથી. દાનિયેલ 4 પ્રાણીની વાત કરે છે, યોહાનને એક જ પ્રાણી દેખાય છે, એક જ સ્વાપદ દેખાય છે. હવે હું ઇતિહાસની રીતે બોલું, જો કે તમે બાઇબલનો ઇતિહાસ જાણતા હશો. જો બાઇબલમાં બાબેલ, આસુર, આરામ અને માટી ફારસી રાજા એટલે ઈરાન, 1, 2, 3, 4 રાજાઓએ યહૂદીઓને કેદમાં રાખેલા. આ જૂના કરારમાં છે, બિલકુલ સાચું કહું છું, છે. નબુખાનેસર રાજા 2 વખત હુમલો કર્યો, પહેલી વખત હુમલો કર્યો, સમૃદ્ધ જીતી લીધું, બીજી વખત હુમલો કર્યો, યહૂદા જીતી લીધું. બીજી વખતે પોતે ના આવ્યો, પણ એના સેનાપતિને મોકલ્યો, જેનું નામ હતું
નબુખાદનેસારનો સેનાપતિ નબુખાદ નેજાર નેશાર નહી નેજાર શબ્દ છે ત્યાં એ એનું સેનાપતિ હતો અને એ દાનીને પકડી ગયો બીજી વખત યહૂદાના વખતમાં. તો જુઓ તમે કેટલા રાજાઓએ યહૂદીઓ પર હુમલો કર્યો? ચાર. અને તમે જુઓ ઈરાનના રાજાએ બંદીવાસમાંથી એમને મુક્ત કર્યા. નિહેમિયા વખતમાં, એજરા વખતમાં, ઝરુબાબેલના વખતમાં, માટી ફાસી રાજા દારિયાવેશ એણે દાનિયેલ ઉપર રેમનજર કરી. સિંહોના બિલ વખતે જોજો તમે, એને સિંહોના બિલમાં નહોતો નાખવો પણ હાથ બંધાઈ ગયેલો એનો, એટલે નાખવો પડ્યો. કોઈ એ સિંહની બિલમાં જાય તે પહેલા રાજા પહોંચી ગયો ત્યાં વહેલો, અને રડતા રડતા બૂમ પાડી, દાનિયેલ દાનિયેલ શું તારા દેવે તને બચાવ્યો છે? કોઈ નહોતું કહ્યું તે પહેલા રાજા ગયો. એનો અર્થ કે રાજાના દિલમાં દાનિયેલ વસેલો હતો તો જ રાજા જાય. એણે બચાવવાની કોશિશ બહુ કરી પણ કાયદા ઉપર સહી કર્યા પછી રાજાએ કાયદો ના બદલી શકે. એટલે બાઇબલમાં આવું લખ્યું છે, માદી ફારસી રાજાઓના કાનૂન બદલાતા નથી, એવું બાઇબલમાં લખ્યું છે. તો હવે તમે સમજો, દાનિયેલની નજરમાં આ આવે તે પહેલાં એક બે ને ત્રણ આવી ગયા છે, ત્રણ હુમલાખોરો આવી ગયા છે, અને ત્રણેય એને સંદર્શનમાં પ્રાણીના રૂપમાં દેખાય છે અને એ છે સ્વામન. હવે યાદ રાખજો, યહૂદી માટે એમને લડનાર રાજાઓ એ સ્વાપન, અને યોહાન યહૂદી, અને એણે દાનિયેલ વિશે જાણ્યું તો હોય જ, એણે યહૂદી ઇતિહાસ ના શીખ્યો હોય એવું માનતો નથી. એટલે એના મગજમાં પણ આ બુદ્ધિ છે કે યહૂદીઓને લડ્યા એ વખતના સ્વાપન, તો અત્યારે જે લડે છે તે આપણા સ્વાપન. ક્લિયર? અચ્છા, હવે આપણે શિક્ષણ શરૂ કરીએ. આ ઇતિહાસ બહુ અગત્યનો હતો એટલા માટે મેં કહ્યું. તો કે છે, મેં એક સ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. સાંભળજો બરાબર, આ પહેલી સદીમાં આવ્યા. અત્યારે જે દેખાય છે તે જૂના કરારવાળા નહીં, અત્યારે જે દેખાય છે તે નવા કરારવાળા, એટલે રોમન સલ્તનતમાં. આના સિવાય તમે મહેરબાની કરીને ફરી જ્યારે બાઇબલ વાંચો ને ત્યારે ધ્યાનમાં રાખીને વાંચો. ઈસુ જ્યારે આ જગત પર આવ્યા તે વખતે યહૂદામાં રોમનોનું રાજ હતું, એટલે કે એ ગુલામો હતા પણ રોમનોના, આ બાઇબલ કહે છે. અને સાંભળજો, ઈસુના જન્મનું કારણભૂત રાજા તે ઓગસ્ટસ હતો, સીઝર ઓગસ્ટસ. જો હું તમને બાઇબલ ઉઘાડું કરું છું, કારણ કે એ રાજાએ વસ્તી ગણતરીનો કાયદો કર્યો. બાઇબલ કહે છે રાજાએ વસ્તી ગણતરી કરવાનું નક્કી કર્યું, અને વસ્તી ગણતરી કરવા માટે યહૂદાના લોકો ગમે ત્યાં રહેતા હોય તો એના વતનમાં આવવું પડે, અને એટલા માટે ઈસુની મા અને પિતા નાઝરેથમાં રહેતા હતા, લગભગ 60 કિલોમીટર કે 100 કિલોમીટર દૂર, ત્યાંથી ગધેડા પર બેસીને, કારણ કે તે વખતે બીજા વાહનો નહોતા, ગધેડા ઉપર જ મુસાફરી થતી હતી. ઘોડા ગધેડા એટલે ગધેડા કરે પણ ઘોડા જેવા, બહુ મોટા નહીં, બહુ નાના નહીં. એના પર બેસીને જોસફને અને મરિયમને બેથલેહેમ આવવું પડ્યું. સમજ્યો? કેમ? કારણ કે ઓગસ્ટસે વસ્તી ગણતરી કરવા કહ્યું,
અને જે ગામની જે વ્યક્તિ હોય એના ચોપડામાં જ એના કુટુંબનું નામ લખાવવું જોઈએ. એટલે જે લોકો બેથલેહેમના હતા, જે લોકો યરુસલેમના હતા, એ બધા ઉત્તરમાંથી દક્ષિણમાં આવ્યા અને એમાં ઈસુના મા અને બાપ પણ બેથલેહેમ આવ્યા. આ તમને માર્થીની લખેલી સુવાર્તામાંથી મળશે. અને ત્યાં મરિયમના દહરા પૂરા થયા એટલે ઈસુનો જન્મ થયો. ઈસુનો જન્મ થયો એ તો જુના જુનાની ભવિષ્યવાણી પૂરી થઈ, પણ કારણભૂત પેલો રાજા બન્યો ઓગસ્ટસ. એણે આ કાયદો કર્યો, કારણ એ બન્યો. એટલે બુદ્ધિ કહે છે કે રોમન રાજા ઈસુના જન્મમાં ભાગ્યો ગણાય. ઈસુ યરુસલેમમાં બેથલેહેમના ગામમાં જન્મે એના આયોજનમાં આ રાજાનો હારો ગણાય, એ બુદ્ધિ કહેવાય. આપણી ભલે મર્મ ના હોય પણ બુદ્ધિ તો કહે ને. અચ્છા હવે સાંભળો, હવે એક વસ્તુ સાબિત થઈ કે ઈસુના જન્મ વખતે યહૂદીઓ ગુલામ હતા. હતા કે નહીં? હતા. કોના ગુલામ હતા? રોમના રાજાના. એટલે એમની નજરમાં, એમના હૃદયમાં રોમનો નડનાર ગણાય. અમારી સ્વતંત્રતાને કોઈ નડતું હોય તો આ રોમન રાજાઓ. ખ્યાલ આવ્યો? એટલે જે સ્વાપજ અહીં આવે છે એ બીજું કોઈ નહીં, એ રોમન સત્તા, રોમન રાજ્ય. ખ્યાલ આવ્યો? પેલા ચાર રાજ્યો ના જાણીએ તો આ નહીં સમજ પડે, પણ પેલા ચાર રાજ્યો જોઈ ગયા, એ યહૂદીઓને નડ્યા એટલે સ્વાપદમાં ગણ્યા. તો આ પણ એ વખતના યહૂદીઓને નડે છે, એમના હૃદયમાં ગુલામગીરી નડે છે. ભલે તમે ગમે તેટલું સારું જીવન જીવતા હોય તોય હૃદયમાં તો ગુલામનું દુઃખ રહે છે. અને યહૂદી લોકો સ્વતંત્ર જીવનારા હોવાથી એમને ગુલામીનું દુઃખ બહુ લાગે, એ સહન ના કરી શકે. એટલે એ આ સ્થાપન, એટલે એ રોમન સંતત હોય એવું લાગે છે. હવે તમને સમજાશે તેમનો અધ્યાય. હવે સમજાશે, જો શું કહે છે. મેં એક સ્થાપન સમુદ્રમાંથી નીકળતું જોયું. એક સત્તા, એક અધિકારી, એનો પાવર સમુદ્રમાંથી આવે છે. હવે તમારે નકશો જોવો પડે બાઇબલનો. રોમ ઇટાલીની પાસે આવ્યું. તમારો નકશો બાઇબલમાં આપ્યો હશે, જૂના કરારનો અને નવા કરારનો બેઉ. ત્યાં ઉપર ઇટાલી છે, આમ લાંબો લાંબો બેટ, અને ઇટાલીની અંદર રોમ છે. તમારી પાસે બાઇબલ ઉપર જોઈ લેજો. અચ્છા હવે એને, એટલે ઇટાલીના માણસને, એ રૂપના માણસને ઇઝરાયલ ઉપર હુમલો કરવો હોય તો વચ્ચે ભૂમધ્ય સમુદ્ર આવે છે. જમીન વાત નથી અને હવાઈ તો વિચારવાનું જ નહીં, કારણ કે હવાઈ તો કલ્પના જ કરનારી રહી. એટલે એ લોકોને વાણમાં હુમલો કરવા માટે સેનાઓને ભૂમધ્ય સમુદ્રમાંથી ઇઝરાયલ ઉપર આવવાની ફરજ પડે. એટલે હવે યોહાનને કેવું લાગે છે, સમુદ્રમાંથી સ્વાપદ આવતું જોયું, અમને હેરાન કરનાર, અમને મુશ્કેલીમાં મૂકનાર, અમારે નડનાર સમુદ્રમાંથી આવે છે. જોન લખ્યું છે સમુદ્રમાંથી આવતું જોયું. અચ્છા હવે જો એને વધારે સમજવું હોય તો
પારમાં અધ્યાયની છેલ્લી કલમમાં શોધો છો, ત્યાં શેતાન દરિયા કિનારાની રેતી પર ઊભો છે અને કોઈકની રાહ જોઈ રહ્યો છે, કોઈને બોલાવી રહ્યો છે, કોઈને બોલાવી રહ્યો છે પણ કોઈની રાહ જોઈ રહ્યો છે. એનો અર્થ એ થયો કે આ મંડળીને અને યહૂદીને લડનાર રાજા એ શેતાનનો પ્રતિનિધિ છે, એ બોલાવે છે, એ બધું ઊભું કરે છે. એટલે સ્વાપદનો બીજો અર્થ શેતાન પણ થાય, અર્થ પણ થાય, કારણ કે શેતાન બોલાવે છે ને એને. બારમા જે છે એટલે હું બોલ્યો એ છે, તમે જોજો, કારણ કે એમના માનસું હું બોલ્યો એટલે માની લેવાનું, તમારે ચેક કરી લેવાની. અચ્છા, તો સમુદ્ર કિનારાની રેતી એટલે સમુદ્ર કિનારે, અને રોમ તરફથી બોલાવે છે ભાઈ આવો અને અમને નડો, અમને નડો. અને એટલા માટે શેતાનનું કામ હવે રોમનો કરે એટલે રોમનો પાક્કા સ્વાપદ કહેવાય, શેતાની રીતે અને નડે એ રીતે પણ. સાંભળજો બરાબર, હવે આપણે 2000 વર્ષ પહેલાં જે યોહાનને દેખાયું એને 2000 વર્ષ પછી અત્યારે લાવો, અત્યારે તો અત્યારે પણ કોઈ પણ જગ્યાએ પ્રભુના લોકોને કોઈ પણ મળે તો એ સ્વાપદમાં જ આવે. ભલે અહીં 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 માટાકૂટ ના કરશો, બુદ્ધિથી વિચારજો. અહીં માણસોનો વાંક નથી, નડે છે એનો વાંક છે. કહેવાયો એ માણસ તરીકે તમે કેટલો સારો હોય પણ પ્રભુના લોકોને અડચણ કરે છે, નડે છે, મુશ્કેલીમાં લાવે છે, માટે સ્વાપદ. એટલે જે સ્વાપદ દરિયામાંથી નીકળતું જોયું એ યહૂદીઓ માટે નડતરરૂપ હતું, અને અત્યારે જે લોકો વિશ્વાસીઓને નડે છે એ પણ વિશ્વાસીઓને નડતરરૂપ હોવાને કારણે એને સ્વાપદમાં ગણીને ચાલવું જોઈએ, કે શેતાન એમનો ઉપયોગ કરી રહ્યો છે. સારું, હવે આગળ સાંભળજો બરાબર, બુદ્ધિ રાખજો. સમુદ્રના માર્ગે રોમનોને જો ઇઝરાયલ પર આવવું હોય તો એનું કોઈ બંદર હોવું જોઈએ, બંદર વગર ક્યાં ઉતરે, પોર્ટ હોવું જોઈએ ને, ગમે તેના ઉતરાય. તો જોપા નામનું બંદર જ્યાં ઈસુએ પણ ચમત્કાર કરેલો અને કામ કરેલું, પિત્તરે પણ કામ કરેલું, એ જોપા દરિયા કિનારે આવેલું જૂના સમયનું બંદર હતું. એટલે રોમનો જ્યારે દરિયા માર્ગે આવે તો કાં તો જોપા ઉતરે એમના વાનમાંથી, કાં તો એફેસસ ઉતરે, કારણ કે એફેસસ એ બીજા નંબરનું બંદર છે. પણ હું માનું છું, જો હવે હું માનું છું એ મારી બુદ્ધિ આવી ગઈ, એ તમારા બાઇબલમાં નહીં જોવાનું, હું માનું છું કે યોહાનને એફેસસ સાથે બહુ સંબંધ નથી, જોપા સાથે વધારે છે. પાઉલને એફેસસ સાથે વધારે સંબંધ છે, કારણ કે મંડળી પછી, પાઉલના પછી મંડળી એફેસસમાં ગઈ છે. યોહાનના વખતમાં યહૂદી મંડળી છે અને એનો દેશ યહૂદા છે, અને એટલે એને જો વધારે પરિચય હોય તો એ જોપા બંદરમાં. એટલે જોપા બંદરથી આ સ્વાપદ અંદર આવ્યું, સત્તા આવી, નડનાર આવ્યા, લશ્કર આવ્યું એના અંદર. સારું, હવે સમજો, જ્યારે કોઈ પ્રદેશ જીતવાનો કહી નહીં ત્યારે લશ્કરની જરૂર પડે, પણ જ્યારે લશ્કર દેશ જીતી જાય, જીતાઈ જાય, પછી લશ્કરની જરૂર નથી રહેતી, પછી અધિકારીઓની જરૂર પડે, વહીવટદારોની જરૂર પડે, નિયંત્રણ રાખવાની જરૂર પડે, ડિસિપ્લિન રાખનારા સિપાહીઓની જરૂર પડે, મિલિટરીની નહીં. આ સમજો, યુદ્ધ જીતની વખતે મિલિટરી જોઈએ, પણ ગૃહ શાંતિ માટે પોલીસ જોઈએ. એટલે આ માનવમાં જે આવ્યા છે
એ રોમન અધિકારીઓ છે સ્વાપદનો, અને એ યહૂદીઓને નડે છે. હવે તમે જુઓ, સૌથી પહેલા કોને નડે હું તમને કહું, સૌથી પહેલા એ ઈસુને નડ્યા. બીજા જાણો છો કેમ? કારણ કે હેરોદ રાજા જે ઈસુને મારી નાખવાનો હતો એને સત્તા અગસ્ત્યસે આપેલી, એને રાજાનું જે પદ છે એ અગસ્ત્યસે આપેલું. એટલે એ રાજા પેલા રાજાના અધિકારમાં ઈસુને મારી નાખવાનો વિચાર કરે તો એ નડ્યો કહેવાય કે નહીં? ઈસુને નડ્યો કહેવાય કે નહીં? ભલે ના મારી શક્યો પણ નડ્યો તો ખરો, બરાબર છે? એટલે પ્રભુએ એને બચાવી લીધા, પણ સરકારે તો નડ્યો એ માણસ દ્વારા. અચ્છા, બીજી બાબત, એ હેરોદ રાજા મરી ગયો અને એનો દીકરો ફોરેન હેરોદ અલ્કાઉસ આવ્યો, અને એને ઈસુએ શું કહ્યું જાણો છો? આ જાણવા જેવું છે. ઈસુ આવા શબ્દો વાપરે તો મને દુઃખ થાય. એમણે એવું કહ્યું, એ લોકડાને કહો, રાજા માટે લોકડો શબ્દ વાપર્યો છે બાઇબલમાં, એ લોકડાને કહો નડે નહીં, સીધો રહે. બાઇબલમાં લોકડો શબ્દ છે ભાઈ, હું ગપ્પા નથી મારતો તમને. ઈસુ જેવી વ્યક્તિ હેરોદ જેવા રાજાને જ્યારે લોકડો કે ત્યારે સમજી લેવું કે લૂંચો હશે, કપટી હશે, નાલાયક હશે, અને ઈસુ જાણતા હશે. ઈસુ કોઈને ઉતારી ના પાડે, પણ હકીકત તો સાચી કે જ કે એને કહો કે નડે નહીં યહૂદીઓને, સીધો રહે. તો બીજી વખત ઈસુએ આ રાજને નડનાર ઉગણ્યું. સાહેબ, હવે ત્રીજી બાબત સાંભળજો. ઈસુને જ્યારે વધસ્તને જણવાના થયા ત્યારે પિલાત નામનો ન્યાયાધીશ હતો, અને કહેવાય છે કે રોમન ગવર્નર હતો, રોમન સત્તાનો અધિકારી હતો, અને એણે ઈસુને નિર્દોષ ઠરાવ્યો. મને એનામાં કોઈ ગુનો દેખાતો નથી, અને તોય વધસ્તને જણાવ્યો. હવે આ કઈ જાતનું નડતર? એટલે આ બહુ સારો બહુ રહ્યો અને લપડાક મારે, વખાણ કરીને લપડાક મારે, આવું થયું ને ભાઈ? ઈસુને નિર્દોષ જાહેર કર્યા પછી એને બધસ્તને જણવા માટે મોકલ્યો, આ કેટલું બધું નડતર! એ સ્વાપદનું, આ સ્વાપદનું નડતર છે. અને એવું જ ભવિષ્યમાં મંડળી માટે થશે. તમે સાચા હશો એ સરકાર જાણતી હશે તોય નડશે. ભવિષ્યમાં જાણશે કે ખ્રિસ્તીઓ બહુ સારા, ખ્રિસ્તીઓ કદી ખોટું કરે નહીં, એ દેશને વફાદાર રહે, એ કાયદાનું પાલન કરે, બહુ વખાણ કરે ખ્રિસ્તીઓના, અને તોય નડ્યા વગર રહે નહીં, કારણ કે સ્વાપદમાં આવશે. સ્વાપદનો અવર નડનાર સત્તા, નડનાર સત્તા ભવિષ્યમાં. તો તમે આપણો બિલકુલ સરસ. રશિયા સામ્યવાદી હતું અને એ ખ્રિસ્તીઓને નડ્યું. ઇતિહાસ વાંચ્યો, ઈશ્વરે એ દેશના ટુકડા કરી નાખ્યા ત્યારે હવે સીધું થયું, અને હવે એમને બાઇબલની જરૂર પડી. અને તમે સેન્ટનરી મેથોડિસ્ટ ચર્ચવાળાએ બાઇબલના પૈસા આપીને બાઇબલ મોકલ્યા રશિયા માટે થોડા વર્ષો પહેલાં. એ તો તમારા પાર્ક છે, પૂછજો, મને ખબર નહીં જેટલો હોય તે. પણ રશિયન ભાષામાં બાઇબલ પહોંચાડવા માટે તમે ફાળો આપ્યો, પણ નડ્યું તો ખરું ને? તો એ પણ સ્વાપદ જ કહેવાય. હવે આગળ જોઈએ, સાંભળજો, બહુ મજાનું છે.
કહે છે કે 10 સિંગડા અને 7 માથા હતા, 10 સિંગડા અને 7 માથા. હવે જો તમારે લખવું હોય તો મને વાંધો નથી લખવું હોય તો, પણ હું આ પ્રમાણે લખી લાવ્યો છું. હા, ઈસુ વખતે ઓગસ્ટસ આ બાદશાહ હતો, અને ત્યાર પછી તિબેરિયસ આવ્યો. તિબેરિયસ બનતા રહેજો, તિબેરિયસ, તિબેરિયસ આવ્યો. ત્યાર પછી આવ્યો કલિકુલા, કલિકુલા. આ બધા અજાણ્યા છે, ઓગસ્ટસ જેટલા જાણીતા નથી. પછી આવ્યો ક્લોડિયસ, ક્લોડિયસ. અને ત્યાર પછી આવ્યો નીરો, આ જાણીતો છે નીરો. અને નીરો પછી આવ્યો વિસ્પાશિયન, વિસ્પાશિયન. અને છેલ્લે આવ્યો તિતસ. આ બધા સ્વાપદ કહેવાય, કારણ કે બધા એમને ગુલામીમાં રાખનારા રાજાઓ હતા. ખ્યાલ આવ્યો? હવે ઈસુના મગન વખતે જે રાજા હતો એને પણ ઓગસ્ટસ કહેવામાં આવે છે. સવાલ એ આવ્યો કે ઓગસ્ટસ કોઈ રાજાનું નામ છે કે કોઈ ઉપનામ છે? તો બાઇબલ પ્રમાણે રાજાના સન્માન માટે વાપરવામાં આવતું ઉપનામ એને પણ ઓગસ્ટસ કહેવામાં આવતું હતું. નેક નામદાર, લોર્ડ, આવા શબ્દો વાપરે છે ને, નેક નામદાર, લોર્ડ, એવું આ ઓગસ્ટસ ઉપનામ તરીકે વપરાતું હતું. એટલે બધાને વપરાતું હશે, બધાને. હવે સવાલ આવે છે મારી સમજ પ્રમાણે, તે આ કે આ તિતસ ઈસવીસન 70માં ગણે છે, ઈસવીસન 70માં, અને આ ઈસવીસન પૂર્વે 167માં, ઈસુના જન્મ પહેલા 167 વર્ષ પહેલા જે રાજા જીતી ગયો હોય તે આ ગાળા દરમિયાન આ સ્વાપદનો ભાગ આવ્યો. હવે હું જે કહેવા માંગુ છું સાંભળજો, તિબેરિયસ, કાલિકુલા, ક્લોડિયસ આ બહુ જાણીતા નથી, એટલે સ્વાપદ તરીકે આપણે એને બહુ ઝાઝુ મહત્વ આપતા નથી. પણ નીરો સૌથી વધારે ખ્રિસ્તીઓને નડ્યો, બાઇબલ કહે છે, બાઇબલનો ઇતિહાસ કહે છે, અને રોમન ઇતિહાસમાં પણ લખેલું છે. સૌથી વધારે જો નડ્યો હોય તો એ નીરો બાદશાહ છે, આ રાજા. હવે હવે સાંભળ્યું, મને લાગે છે કે આ સમજવા જેવું છે. હવે ગ્રીક અને યહૂદી જે લખાણ છે એમાં નીરોન, નીરોન શબ્દ છે. યહૂદીઓ એન વાપરતા નહીં, એટલે હિન્દુમાં આ એન વાપરતા નહીં, નીરો એવું શબ્દ વાપરતા હતા. હવે આ 13મા અધ્યાયમાં સૌથી અગત્યની સમજ આમાં આવશે, જે પેલા 666 આંકો આવે છે તે. હવે સાંભળો, બુદ્ધિ હોય તો સંભળાય, નહીં તો નહીં સંભળાય. જો હું શિક્ષક તરીકે આટલું જાણું છું કે યહૂદી અને રોમનો ના મૂળાક્ષ એ અંક ગણિતના આંકડા હતા. ખરી બોલી જો, યહૂદી મૂળાક્ષ અને રોમન મૂળાક્ષ એમાં અંક ગણિત હતું. તમારી રીતે સમજાવું, વડોદરામાં એક ટાવર હતો ને,
વડોદરાની આવક મેં મેં જોયું છે એટલું જ કહીશ, મારી પહેલાના જેને જોયું હોય પાછું ચૂક કરજો. એ ટાવર ઉપર ઉપર આ પ્રમાણે લખવામાં આવેલું હોય, બાર નહીં, એક્સ અને બે લીટા. રોમન ફિગર વાળી જૂના સમયમાં જોવાની મળે છે. હવે તમે જુઓ આ જે લખ્યું એક્સ એ તો મૂળાક્ષર છે, પણ અહીં એ અંક છે, છે મૂળાક્ષર પણ અહીં અંક છે. પછીનો લીટો મૂળાક્ષરમાં આઈ છે પણ અહીં એક છે, અંકમાં એક છે. એટલે હવે મજા આવશે. એટલે પણ જો કોઈ નામ લખવાનું હોય તો આ લીટો તો આવે જ, આઈ લખવાનું હોય તો લીટો તો આવે કે ના આવે, ગાડી થોડું ના થાય. એટલે મૂળાક્ષરે ગણાય અને સંખ્યાએ ગણાય આવી લિપિ એ વખતે હતી. અચ્છા હવે જો તમે પછી ચાર આવે ત્યારે આવું લખાય વી વી અને આગળ આઈ આઈ એટલા માટે તે વખતના લોકોએ આ નીરો જે શબ્દ લખેલો હતો એના સંખ્યાની ગણતરી કરી કે એન કેટલા ને ઓ કેટલું ને આઈ કેટલું એન કેટલું બધું ગણતરી કરી. કારણ કે આ તો જે આપણને નડતા હોય ને એનું મૂળે ગણી નાખીએ, આપણે મૂળ શોધે શોધી કાઢીએ, જવા ના દઈએ. એમ નીરો નડ્યો એટલે નીરાની ગણતરી બરોબર થઈ. અને ઇતિહાસ કહે છે કે સંખ્યા પ્રમાણે ગણતા એ 666 થઈ. એની ગણતરી કેવી રીતે થઈ તો અંક શાસ્ત્ર જાણતાને કહેવાનું, કારણ કે મને બધા 100 સુધી આવડે છે, 100 ઉપરની ગણતરી આવડતી નથી. એટલે ના આવડતું હોય એમાં મારી ચાન્સ ઉગે નહીં, બરાબર. ડીની પણ ગણતરી છે, એસની પણ ગણતરી છે, સીની પણ ગણતરી છે, આ દરેક આંકડાની કિંમત છે. પણ મારા બાઇબલના ઇતિહાસમાં એ પ્રમાણે મેં વાંચ્યું કે નીરોની ગણતરી એ લોકોએ કરી ત્યારે 666 સંખ્યા થતી હતી યહૂદી પ્રમાણે, અને રોમન પ્રમાણે 85 થતી હતી, એટલે 616 થતી હતી. એ લોકો 616 માનતા હતા અને યહૂદીઓ 666. હવે આપણું બાઇબલ કોના પ્રમાણે ચાલે? રોમન પ્રમાણે ના ચાલે, યહૂદી પ્રમાણે ચાલે. આ મગજમાં હંમેશા યાદ રાખવાનું, આપણા બાઇબલની મૂળ ભાષા જૂના કરારની હિબ્રુ અને નવા કરારની ગ્રીક, આ મગજમાં હંમેશા રાખવાનું. એટલે મૂળાક્ષર કાં તો ગ્રીકનો હોય કાં તો હિબ્રુનો હોય. જગતની બધી ભાષાઓના બાઇબલો એમાંથી ભાષાંતર થઈને જ થયા છે. આ મજા જાણવા જેવું છે. બુદ્ધિ પ્રમાણે ઈસુના વખતમાં રોમન રાજ્ય હતું તો પણ એક ભાષા અગત્યની ચાલતી હતી, એને એરેમિક કહેતા હતા. સમજાય એવી હતી, બે ભાષા મિક્સ થઈને બનેલી છે. એટલે ઈસુએ
એમના મોટા ભાગના ઉપદેશો એરેમિકમાં કર્યા છે, હિબ્રુમાં નહીં. ધારવા જેવું છે, બુદ્ધિ એરેમિકમાં બોલ્યા છે. અને એટલે આપણો જૂનો કરાર હિબ્રુમાં છે, ઈસુનું કામ એરેમિકમાં છે, અને રોમનોનું કામ ગ્રીકમાં છે. રોમન સલ્કિન ત્રણ ત્રણ ભાષાનું મિશ્રણ થયેલું છે. હવે હું એક સમજાવું છું કે જુઓ શું અહીંયા લખ્યું છે. કહે છે કે સાત માથા અને દસ શિંગડા હતા. સાત માથા ગણી લો, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. સાત માથા એટલે સાત રાજા, સાત સત્તાધીશ. જો બાકી કેટલું સેલ્ફ થઈ ગયું, સાત માથા પણ શિંગડા કેટલા, દસ. એનો અર્થ એ થયો કે બીજા ત્રણ કોઈના માથા ઉપર ગધારાના ઉભેલા હોવા જોઈએ, કારણ કે રાજા તો સાત જ છે. તો શિંગડા ત્રણ છે એટલે કોઈક રાજાના માથા પર વધારાનું શિંગડું હોવું જોઈએ. કોણ છે સમજી શકીએ છે? તો આ શું છે? તો માથા સાત શિંગડા દસ એટલે શિંગડાનો અર્થ થાય છે સત્તા, રાજા નહીં સત્તા. વચમાં ત્રણ સત્તાઓ એવી આવી કે જે રાજાઓ નહોતા છતાંય અધિકાર ભોગ્યો. એ સાત રાજાઓની વચમાં બીજા ત્રણ એવા આવી ગયા કે જે ખરેખર રાજા નહોતા, પણ રાજાનો અધિકાર થોડા સમય માટે ભોગ્યો એટલે એને કહેવાય સત્તાધીશ. એટલે શિંગડા માથા નહીં. સાધુ અત્યારના જે લોકો છે અને અત્યારે જે પ્રકટીકરણના ખુલાસા કરે છે એ શું કરે છે જાણો છો? મેં વાંચ્યું છે તે પ્રમાણે યુરોપના દસ રાષ્ટ્રોનો સમૂહ જે એકતા મળીને યુરો ચલાવે છે, યુરો નવું નાણું, નવું નાણું ઊભું કર્યું એ પહેલા નહોતું, એને આ દસ શિંગડા ગણીને ચાલે છે. આ અત્યારના લોકો, અત્યારના જે ઇન્ટરપ્રેટ કરનારા લોકો છે, અર્થઘટન કરનારા લોકો છે, એ એમ કહે છે કે સાહેબ એ દસ શિંગડા એટલે આ દસ રાજ્યો જે ભેગા થઈ અને આ કામ કરી રહ્યા છે. પણ મને કેમ ગણે નથી હું કરતું, કારણ કે એ દસમાંથી એકેય ખ્રિસ્તીઓ નડતું નથી. નડવું જોઈએ, કારણ કે સ્વાપદ છે ને, સ્વાપદની વ્યાખ્યા છે કે જે નડે તે સ્વાપદ, ના નડે એને સ્વાપદ કેવી રીતે કહેવાય? એટલે એ અર્થઘટન મને દડે ઉતરતું નથી, તમને ઉતરે તો માનજો. બરોબર ને? છૂટ છે, આ તો બુદ્ધિનું કામ છે. તમને સાચું લાગે કોઈ કહે ને તો તમને વાંધો નહીં, પણ સ્વાપદનો મૂળ અર્થ ખ્રિસ્તીઓને નડના સત્તા આ અર્થ પકડીને ચાલજો. અને એ અત્યારના દસ રાષ્ટ્રો દસે દસ ખ્રિસ્તી છે અત્યાર તો, એ યુનોવાળા મોટા ભાગના ખ્રિસ્તી છે. કેમ નડે ના નડે એટલે એ આપણે બહુ વિચારવાનું નહીં. સારું, હવે આગળ જોઈએ. તો કઈ દસ શિંગડા હતા અને દસ ઉંગળ તેના માથા ઉપર હતા. રાજા કેટલા? સાત. એટલે સાત રાજાના માથે સાત ઉંગળ હોય એમાં તો અહોહો હું માથા જેવું નહીં, પણ આ ત્રણેય ઉંગટ ઉઠ્યા વગર રાજાએ. આમાં લખ્યું છે દસ શિંગડા હતા અને એની ઉપર ઉંગટ હતા. દરેક સત્તા રાજા બનીને આવી, રાજા રાણો હોય તો હોય અધિકાર લઈને આવી અને એકના માથા પર મુંગટ મૂકવામાં આવે છે. હવે મૂળ બાબત એ આવે છે કે એ મુંગટ ગમે તેટલો કિંમતી હોય કે રાજાનો અધિકાર દર્શાવતો હોય તો યહૂદીઓ માટેનું અપમાનજનક જ હતું. કેમ કે
કારણ કે એ મુકટ ઉપર ઈશ્વર નિંદકનું નામ હતું. જો લખતા જુઓ છે, હા, ઈશ્વર નિંદક નામ હતું. કયા રાજાના પછી ઈશ્વર નિંદક એટલે આ સમજવા જેવું છે. દરેક રાજા પોતાના નામને લખે તો એ ઈશ્વર નિંદક કેવી રીતે કહેવાય? મારું નામ શાંતિલાલ, હું મારા માથા પર મુંગટ મુકું, શાંતિલાલ પરમાર. તો કદાચ તમને ના ગમે પણ એમ ઈશ્વરની નિંદક હું છું ને શાંતિલાલ બોલું. એમ નામમાં ઈશ્વર નિંદક નથી તો ઈશ્વર નિંદક એમના મુંગટમાં કેમ લખ્યું એ પણ બુદ્ધિથી સમજવાની કોશિશ કરો. ઈશ્વરની નિંદા ક્યારે થાય? પહેલું આ નક્કી કરો, ઈશ્વરની નિંદા ક્યારે થાય? જે ઈશ્વર નથી એને તમે ઈશ્વર જાહેર કરો તો એની નિંદા થાય. ચલાયો, જે ખરેખર ઈશ્વર નથી એને તમે ઈશ્વર જાહેર કરો તો ઈશ્વરની નિંદા થઈ. તો આ રાજાઓએ શું કરેલું જાણો છો? એમના મુંગટ ઉપર એમના નામની સાથે ગોડ શબ્દ વાપરેલો, તમારો પ્રભુ એ તમારો રાજા, આ તમારો પ્રભુ. હવે માણસને પ્રભુ તરીકે ચિતરવામાં આવે, દેવ તરીકે ચિતરવામાં આવે તો ઈશ્વરની નિંદા થાય કે નહીં? ગળે ઉતરે છે. માણસને દેવ બનાવી દેવામાં આવે તો ઈશ્વરની નિંદા થાય. અને આ બધા મુકટ ઉપર એમને દેવ તરીકે અને પ્રભુ તરીકે ચિતરવામાં આવેલા. એમણે આગળ દાદા આપશે મુંબઈ મારે તારે કહીશ, હમણાં તો ખાલી હું પડું પડું બોલી જઉં છું. વ્યક્તિ પૂજા એ ઈશ્વરની નિંદા છે. કોઈ પણ વ્યક્તિ હોય, ધાર્મિક હોય, અધિકારી હોય, રાજા હોય, કોઈ પણ હોય, પણ વ્યક્તિની પૂજા કરવી એ ઈશ્વરની નિંદા છે. કેમ? કારણ કે યહોવાએ કહ્યું, મારા સિવાય તારે કોઈનું ભજન કરવું નહીં અને કોઈની પૂજા કરવી નહીં. હવે આપણે જો કોઈ માણસને દેવ બનાવીને પૂછીએ તો એમનું અપમાન થાય કે નહીં? નિંદા થાય કે નહીં? તો આવું ચાલતું હતું આના સમયમાં. હું તમને વધારે કહી શકું એમ છે, થોડો સમય ભલે એક કલમ હોય એક કલમ સમજવાની કોશિશ કરો. એમના મુકટમાં ઈશ્વર નિંદક નામ હતા એવું લખવામાં આવ્યું છે. જે સ્વાપનને મેં જોયું તે ચિંતાના જેવું હતું. હાલેલુયા. હવે સાંભળજો, મને લાગે છે કે આ પણ તમારે બુદ્ધિથી સમજવું પડશે, નહીં તો સમજાશે નહીં. દાનિયેલને જૂના કરારનો જે રાજા પહેલો દેખાયો ને એનું એને પહેલા ચિત્રમાં ચિત્તો આપ્યું છે. ચિત્તો બીજો જે દુશ્મન હુમલો કરવા આવ્યો એને દાનિયેલે બીજ કહ્યું, ત્રીજો જે હુમલો કરવા આવ્યો એને એને સિંહ કહ્યું. આમ એણે જુદા જુદા પ્રાણીઓ ચાર વાપર્યા છે. ચાર દાનિયેલ એ સાતમા અધ્યાયની 3-7 કલમ તમે ક્યારે જોઈ લેજો. ચાર પ્રાણીઓ બતાવ્યા છે. જ્યારે નવા કરારમાં એક જ પ્રાણી બતાવ્યું છે પણ એકમાં ચારે મૂકી દીધા છે. એક જ પ્રાણીમાં ચિત્તોય, સિંહપણ, રીંછપણ અને ચોથો પ્રાણી જે હોય તે પણ અજગર એટલે શેતાન એ પણ એક પ્રાણી. આવું જે કહું છું 42 યોહાનને રોમનોમાં આ ચારે ગુણ દેખાયા. યોહાનને રોમન સત્તામાં આ ચારે ગુણ દેખાયા કે આ ચારે ગણા આપણને બધી રીતે નડે છે. આ પેલા ચાર નડ્યા તો એના કરતા એકલો વધારે નડે છે. એટલે એને એક પ્રાણીમાં
દેખાય છે હવે હું તમને સામાન્ય ચિત્તો જોયો છે હમણાં પાંજરા અઠવાડિયા પહેલાં આ બાજુ મને લાગે છે કે છોટા ઉદેપુર વાત આવી જેટલું લાગે દીપડો નાનો હોય છે મોટો હોય નાનો દીપડો મોટો હોય ભરવાનો પણ ચિત્તાનો એક ગુણ છે જોજો તમે એ દોડીને હુમલો કરે તમને જોવે એટલે ખબર ના પડવા દે કે હું છું પણ દોડે જાણો મને દોડે અને હુમલો કરે કેટલીક સત્તા એવી હતી કે જે યહૂદીઓને ખબર ના પડી હુમલો કર્યો અજાણતા હુમલો કર્યો અને એમને હેરાન કર્યા એવી સત્તાઓ ત્યાર પછી રીશ કે છે ને આ બધું બુદ્ધિથી સમજવાનું છે રીચ કદીએ દોડીને હુમલો કરી શકતું નથી કારણ કે શરીરમાં ભારે હોય છે એ દોડી નથી શકતું પણ જો તમે એના હાથમાં આવ્યા ને તો એ બચકું ના બને એના પગથી એવું દબાવે કે તમે ભૂખો થઈ જાઓ વાત બને રીચ રીચ વાત બને અને એવી વાત બને કે તમારા હડતાને ચૂરા થઈ જાય કેટલીક સત્તાઓએ યહૂદીઓને એવી વાત કરી કે એમની વાતમાંથી છૂટી જ ના શક્યા બીજા શબ્દોમાં યહૂદી રાજાઓએ કેટલાક રાજા સાથે એવા કરાર કર્યા બંધાયા કે પછી નાશ થયો ત્યારે છૂટ્યા ત્યાં સુધી છોડ્યા જ નહીં કરાર કર્યો અને ગયું સિંહનું એવું કહેવાય છે કે એ દાંતનો ઉપયોગ કરે ફારી ખાય હુમલો ના કરે દાંતનો ઉપયોગ એને ફારી ખાય એમ કેટલાક સત્તાધીશોએ યહૂદીઓને ફારી કાઢ્યા મારી નાખ્યા કાપી નાખ્યા હેરાન કર્યા અને અજગર ગળી જાય નામ નિશાન ના રહેવા દે અને તમે જાણો છો પૃથ્વીના પટ ઉપરથી ઇઝરાયેલ નાબૂદ થઈ ગયું એવું ઇતિહાસ કહે છે દેશ જ ના ગયો ઇઝરાયેલ લોક થઈ ગયું ગણી ગયું જેને લઈ લીધું હોય અજગર સાથે સાથ પણ 1948માં ફરી પાછું નકશા પર આવી 1948માં ફરી પાછું નકશા પર આવ્યું યુદ્ધના કારણે હું ઇઝરાયલની વાત કરું છું ઇઝરાયલ દેશની નકશા પર નામ નિશાન નહોતું રહ્યું પણ યુદ્ધોએ ફરી એને નકશા પર મૂક્યું અને આજે નાનું નાનું પણ ઇઝરાયલનો છે ખ્યાલ નાનું છે પૂરેપૂરું નથી પૂરેપૂરો પ્રદેશ તો પેલા પેલેસ્ટાઇનીઓને પાસે છે જોર્ડન પાસે છે થોડો સીરિયા પાસે છે એટલે હજુ ગાઝા પટ્ટીના યુદ્ધો જ ચાલ્યા કરે છે પણ નાનું નાનું પણ સ્વતંત્ર રાજ્ય ઇઝરાયલ છે એ તો સાચી સમજવાની વાત કહેવાય તો હવે અહીં આવીએ શું ચાર પ્રાણીઓ એક જ પ્રાણીમાં એક જ સત્તામાં યહૂદીઓ માટે અને ખ્રિસ્તીઓ માટે પ્રભુએ અહીં નિર્માણ કર્યા છે જો આ પ્રમાણે લખ્યું છે તેના પગ રીછના જેવા હતા તેનું મોં સિંહના જેવું હતું તેને અજગર પોતાનું પરાક્રમ પોતાનું રાજ્યાસન અને મોટો અધિકાર આપ્યો કોણે અધિકાર આપ્યો આ સત્તાને ખ્રિસ્તીઓને સતાવનારી સત્તાને અધિકાર કોણે આપ્યો અજગરે લખ્યું છે જેવું અજગરે આપ્યો અને અજગરે જે કોણ છે બે રંગના કાં તો કાળો હોય કાં તો લાલ પણ અજગર તો અજગર જ રહે કલર તમે જે માનો હોય એ માનો બરાબર પણ શેતાને આવને સત્તા આપી એના ઉપયોગમાં યહૂદી અને ખ્રિસ્તી મંડળીને એ ગાળા દરમિયાન બહુ વેઠવાનું આવ્યું બહુ મુશ્કેલી આવી
એ આપણે સારી રીતે જાણીએ છીએ. આગળ જોઈ લઈએ. હવે એક જ કલમ લેવાશે, ત્રીજી કલમ પછી બંધ કરી દઈએ. મેં તેના માથાના એકને મરણતુલ ગાયબ થયેલું જોયું, પણ તેનો પ્રાણઘાતકતા રૂજાયો અને આખું જગત સ્વાપતને જોઈને આશ્ચર્ય પામ્યું. આ કોના વિશે લખ્યું છે? એક સ્વાપત જે ભયંકર હતું, બધા કરતાં વધારે, એટલે નીરો, એને માથામાં ઘા લાગ્યો. ક્યાં લાગ્યો? માથામાં. અને માથું એટલે રાજા. એનું રાજપદ ગયું, એનું રાજપદ ગયું. હવે લાગતું હતું કે આ ખરી રાજા ના થાય તો સારું, પણ લોકો એનાથી એટલા બધા ગભરાતા હતા કે એમને એવો ડર હતો કે આ ફરી રાજા બનશે તો આપણું આયુ બન્યું. અને અહીં એનો ઉલ્લેખ યોહાને કર્યો છે, કે છે એને માથાનો ઘા વાગ્યો, એનું રાજપદ ગયું, પણ ફરીથી ઘા રૂજયો અને ફરીથી સત્તા મળી. પણ એ સત્તામાં એ ખ્રિસ્તીઓને જાજુ સતાવી શક્યો નહીં, કારણ કે પ્રભુએ એને જલ્દી મારી નાખ્યો. જલ્દી મરી ગયો, પછી નથી બહુ જીવતો એ, જલ્દી જલ્દી. તો આ પ્રભુનું વચન છે. બે જ કલમ લીધી, ત્રણ જ કલમ, પણ આ મનમાં મગજમાં રાખજો. કોઈ પણ વ્યક્તિ ખ્રિસ્તીઓને નડે કે યહૂદીઓને નડે, એને જૂના કરાર પ્રમાણે અને નવા કરાર પ્રમાણે શેતાની શક્તિ એટલે સ્વાપદ જ કહેવાય. ભલે કોઈએ કહ્યું સ્વાપદ વિશે, મને લાગે એમને પૂછતા હતા કે સાહેબ આ સ્વાપદ સમજાવું. જેટલી બુદ્ધિ મને સમજાયું એટલું આપણે સમજ્યા છીએ, અહીં આપણે અટકી જઈએ છીએ. આ ત્રણ કલમમાં કોઈ પ્રશ્ન હોય તો જુઓ, બાકીનો પ્રશ્ન હોય તો મને બહાર પૂછજો. અહીં ખરું, કારણ કે આપણે બધું કરવું છે એટલે. અને મારો આગ્રહ રહે છે કે આજે શરૂ કરીએ, તમે પણ કહી દઈએ. આવતી વખતે બધા જોઈશું કે કેવી રીતે એનો ઉપયોગ થાય છે. સ્વાપદે ખ્રિસ્તીઓને બહુ નવાઈ લાગે છે. મને તે વખતના ધર્મગુરુઓ પણ એની આગળ ગમે છે. ધર્મગુરુઓ યાજકો એ એમને પ્રભુ તરીકે ભજવાની વાત કરે છે. ઉદાહરણ છે કે આપણે ના ભજીએ ખરું, પણ હમણાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં પરદેશમાં સિનિયર બેઠી અને એમાં ઠરાવ થયો, જો મને ખબર હોય તો, સજાતીય લગ્નને કાયદેસર રીતે માન્યતા આપી શકાય નહીં અને એ ચર્ચમાં સજાતીય લગ્નની છૂટ આપવી જોઈએ. જેમ જેમ પુરુષ અને સ્ત્રીના લગ્ન થાય, એમ બે સ્ત્રીના લગ્ન થાય ને બે પુરુષના લગ્ન થાય એમ છૂટ આપીને ચર્ચમાં થવા લાગ્યા, એટલે સિનિયરે ઠરાવ કર્યો કે આ ના થવું જોઈએ. પણ જેણે આ મૂક્યું હતું એ સિનિયર ના જ હતા, એમણે વિરોધ કર્યો કે ના, આનું શું વાંધો છે. તમે જાણો છો શું થયું? દુનિયામાં મંડળી સ્થપાઈ ત્યારથી, એટલે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ સ્થપાયું ત્યારથી, આ કારણના કારણે બે ભાગ પડી ગયા. આ જ કારણના કારણે કે આ ખોટું છે, આ લગ્ન ના થવા જોઈએ, બાઇબલ વિરુદ્ધનું છે. અને પેલા કહેતા હતા કે ના, કશો વાંધો, આ જે કશો વાંધો નહીં, એ તું તારું કઈ છે, આ સ્વાપદ થી, આ સ્વાપદ નડ્યું મંડળીને, જે બાઇબલમાં પ્રભુ ના પાડે છે એને મંડળી છૂટ મૂકી દે છે. કરો, અમારે તો તમારે લગ્ન કરી આપણા તમારો બાઇબલ